પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. કરિંથના ધર્મસંઘ પર સંત પાઉલનો બીજો પત્ર, તેનો ચોથો અધ્યાય, કલમ 1 અને 2. ઈશ્વરે જ કૃપા કરીને અમને આ સેવા સોંપી છે, એટલે અમે હિંમત હારતા નથી. શરમના માર્યા અમે કશું જ છુપાવતા નથી, છળકપટ કરતા નથી, તેમ ઈશ્વરની વાણીમાં ભેળસેળ કરતા નથી. પણ અમે સૌ માણસોના અંતરાત્મા સમક્ષ અમારી પાત્રતા સિદ્ધ કરીએ છીએ. ઈશ્વરની સાક્ષીએ સત્ય પ્રગટ કરીને તે સિદ્ધ કરીએ છીએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રભુ ઈસુમાં મારા વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા મહાન સંત ગ્રેગરીને યાદ કરે છે. તેઓ વડા ધર્મગુરુ તથા ધર્માચાર્ય હતા. સંત ગ્રેગરીનો જન્મ ઈસવીસન 540માં રોમના એક ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ રોમન સામ્રાજ્યના વહીવટકર્તા તરીકે વર્ષો સુધી સેવા બજાવી. પોતાના પિતાના મૃત્યુ બાદ તેઓએ પોતાની બધી જ માલમત્તા મઠોને વહેંચી આપી અને પોતાના ઘરને જ મઠ બનાવ્યો, તેમજ સિસલીમાં બીજા 6 મઠોની સ્થાપના કરી. તેમણે પોતાની અને ધર્મસભાની સંપત્તિ ગરીબો અને જરૂરિયાતમંદોના ઉત્કર્ષ માટે વાપરી. ઈસવીસન 590માં તેઓને વડા ધર્મગુરુ તરીકે નિમવામાં આવે છે. આ સંતને આપણે કેમ યાદ કરીએ છીએ? એમની ખાસિયત એ છે કે આપણી આ ઉપાસના વિધિમાં જે સંગીત જોવા મળે છે, તો આ સંગીત શૈલી એમણે ઊભી કરી હતી. તેમજ આલેલુયાને પાસ્કા ઋતુની બહાર પણ તપ ઋતુ સિવાય ગાવાની પ્રથા તેમણે સામેલ કરી હતી. અને ખ્રિસ્ત યજ્ઞના અંતે પ્રભુ પ્રાર્થના હે મારા બાપનો ઉમેરો પણ તેમણે જ કર્યો હતો. આ સંતને આપણે મહાન સંત ગ્રેગરી એવા નામે ઓળખીએ છીએ. અને આ નામ તેમણે વડા ધર્મગુરુ બોનીફાસ 8માએ આપ્યું હતું. ધર્મસભાની અંદર 4 ધર્માચાર્યો છે. એક છે અગસ્ટીન, આમ્બ્રોસ, જેરોમ અને ચોથા આ મહાન સંત ગ્રેગરી. તો આજે જ્યારે આપણે એમનું પર્વ ઉજવી રહ્યા છીએ, ત્યારે માતા ધર્મસભા આપણને સંદેશ આપે છે. મહાન સંત ગ્રેગરીએ તેમના જીવનમાં તેમને જે જવાબદારી સોંપવામાં આવી, પછી એ જવાબદારી નાની હોય કે મોટી હોય, એ દરેક જવાબદારી એમણે પૂરી નિષ્ઠાથી બજાવી. આપણને સૌને ઈશ્વરે જુદી જુદી જવાબદારીઓ સોંપી છે, અને આ જુદી જુદી જવાબદારીઓને આપણે સૌએ નિષ્ઠાથી બજાવવાની છે. અને એ જ આ સંત આપણને શીખવે છે કે આપણને જે કાર્ય સોંપવામાં આવે, એ કાર્યને આપણે પૂરી નિષ્ઠાથી બજાવવું. અને જ્યારે આપણે પૂરી નિષ્ઠાથી એ કાર્ય બજાવીએ છીએ, ત્યારે એ કાર્યનું ફળ આપણને મળે છે. આજે આપણે વિશેષ કરીને આ ધર્મસભાની અંદર જે ભાઈ બહેનો પોતાની આવડત એટલે કે સંગીત દ્વારા આપણી ઉપાસના વિધિઓને પ્રાણ આપી રહ્યા છે, તેમના માટે ખાસ પ્રાર્થના કરીએ. અને જે શિક્ષકો
પોતે પોતાનું બલિદાન આપીને પોતાની જવાબદારી સમજીને બાળકોનું ઘડતર કરી રહ્યા છે તેમને પણ યાદ કરીએ. પ્રભુ આ બધાને અને આપણને બધાને મહાન સંત ગ્રેગરીના જેવી શ્રદ્ધા આપે, શક્તિ આપે કે જેથી કરીને ઈશ્વર આપણને જે જવાબદારી સોંપે એ જવાબદારી મહાનતાથી કરીએ, જેમ મહાન સંત ગ્રેગરીએ કરી હતી. તો આવો આ મહાન સંત ગ્રેગરીની વિનંતી દ્વારા આપણે સૌ ઉપાસના વિધિઓમાં મૂંગા ન બેસી રહીએ, પરંતુ આપણે બધા પૂરી જવાબદારીથી અને પૂરી શ્રદ્ધા સાથે ઉપાસના વિધિઓમાં ભાગ લઈએ અને તેની કૃપાના ભાગીદાર બનીએ. પ્રાર્થના કરીએ. હે પરમેશ્વર, અમારી પર તમે પ્રેમનું શાસન ચલાવો છો, અમારી સાથે સદા દયાથી કામ લો છો. ધર્મસભાના સર્વ ગુરુઓને, વડા ધર્મગુરુ મહાન સંત ગ્રેગરીના જેવા વિવેકથી સુશોભિત કરો, જેથી એમને સોંપાયેલી પ્રજા સતત પ્રગતિ કરતી રહે ને પોતાના લોકોની પ્રગતિ જોઈને તેઓ આ ઊંડો આનંદ અનુભવે, અને અમે સૌ પણ અમને જે જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી પૂરી નિષ્ઠાથી બજાવીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન.